દેશમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે આ વચ્ચે આપણે જણાવી દઈએ કે આજે બપોરે ત્રણ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવીસ રાજ્યોના સીએમની સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે આવતીકાલે દેશભરના મુખ્ય પ્રધાનો સાથે પણ તેઓ વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક કરશે આ બેઠકને બાયફર્ગેટ કરવામાં આવી છે આજે એકવીસ જે રાજ્યો છે કે જ્યાં સ્થિતિ સામાન્ય છે કોવિડ નાઇન્ટીનના કેસીસને લઈને તેવા રાજ્યોના સીએમની સાથે વાતચીત કરશે આવતીકાલે જે જે રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે જે જે શહેરોમાં સ્થિતિ ખરાબ છે તેની સમીક્ષા આવતીકાલે કરવામાં આવશે લગભગ પંદર રાજ્યોના સીએમ સાથે આવતીકાલે વાતચીત થશે આજ મુદ્દે બધું જાણકારી આપી રહ્યા છે ટીવીનાયકના સંવાદદાતા યુનુસ ગાઝી યુનુસ અનલોક વન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે અલગ અલગ રાજ્યોના સીએમની સાથે વાતચીત કરશે ખાસ જો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ અને અમદાવાદ વડોદરા અને સુરતની વાત કરીએ જે સ્થિતિ છે અમદાવાદ વડોદરા સુરતમાં તેને લઈને આખરે વડોદરાના લોકો શું ઈચ્છી રહ્યા છે કે કોવિડના કેસીસને કઈ રીતે સરકાર એક અલગ સ્ટ્રેટેજી બનાવીને કંટ્રોલમાં કરી શકે શું તેમનું માનવું છે યુનુસ ચિત્ર અનલોક પછી જે રીતે કેસોની સંખ્યા સમગ્ર રાજ્યમાં વધી છે અને દેશમાં પણ વધી છે તેને કારણે હવે જુલાઈથી અનલોક કે પછી લોકડાઉન તેની ચર્ચાઓ શરૂ થઈ છે વડોદરાના વિદ્યાર્થીઓ છે અને આજ વડોદરાના વિદ્યાર્થીઓ પાસેથી તેઓના મંતવ્યો જાણીશું કે હવે સરકારે શું કરવું જોઈએ લોકડાઉનને કારણે આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે અને બીજી તરફ જે અનલોક આપે તો કેસોની સંખ્યા વધી રહી છે આપ શું વિચારો છો સરકારે હવે શું નિર્ણય લેવો જોઈએ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં આપણે જોશું કે જે ભારત જે રીતે લડત આપી રહ્યું છે તે બીજા બધા દેશોની સરખામણીમાં ખૂબ જ સારી છે અને આ વસ્તુ એટલા માટે શક્ય બની છે કારણ કે ભારતમાં સૌથી વહેલા લોકડાઉન રાખવામાં આવ્યું હતું હવે આપણે જોઈ શકીએ છીએ કે લોકડાઉનને લીધે આર્થિક મંદી આર્થિક અસર પણ બહુ પડી છે તો હવે હવે ભવિષ્યમાં આપણે એવું વિચારી શકીએ કે આર્થિકની સાથે સાથે આપણે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ રીતે થોડી છૂટછાટ સાથે લોકડાઉન વધારવામાં આવે કારણ કે આનો એક જ ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આપણે પોતે સ્વયંભૂ રીતે આત્મનિર્ભર બનીએ અને આપણે પોતે જ આપણા પોતાના માટે નિયમો બનાવીએ તો આપણે કોરોનાને હરાવી શકીશું આત્મનિર્ભર બનીએ સ્વયંશિસ્ત જાળવીએ આપ શું માનો છો આ જે કેસો વધી રહ્યા છે તેના માટે શું કારણો કારણભૂત છે લોકડાઉનની પરિસ્થિતિ હતી એના પછી ધ્યાનમાં આવે છે કે આર્થિક રીતે ભારત તૂટી રહ્યું હતું તેને કારણે મોદી દ્વારા એક આત્મનિર્ભર એક શબ્દ આપવામાં આવ્યો છે એ ફક્ત શબ્દ નથી પણ તેની પાછળ ઘણી બધી સફળતા છુપાયેલી છે દરેકે દરેક દેશવાસીઓએ આ આત્મનિર્ભર શબ્દનો આખો મિનિંગ સમજવો જોઈએ સાથે સાથે દરેકે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ ધ્યાનમાં આવે છે કે લોકડાઉન હતું ત્યારે લોકોની અંદર ગભરાહટ હતી કોરોનાને કારણે તેને કારણે લોકડાઉન સફળ બન્યું છે પરંતુ જ્યારે હવે પર્ટિક્યુલર ટાઈમ પીરિયડની અંદર અને અમુક અમુક પોઈન્ટ્સના માધ્યમથી જે લોકડાઉન આપવામાં આવ્યું છે તેની માટે સંપૂર્ણ દેશવાસીઓએ તેની માટે આત્મનિર્ભર થઈ અને સ્વદેશી વસ્તુઓ અપનાવીને આત્મનિર્ભર બનવાથી શું કોરોનાનું સંકટ ટાળી શકાશે એક તરફ આર્થિક ફટકો પણ પડી રહ્યો છે અને બીજી તરફ કેસો વધી રહ્યા છે જોવા જઈએ તો હમણાં જે ગુજરાતની અને આપણે ઇન્ડિયાની જે સિચ્યુએશન છે એ એવી છે કે આગે કુવા પીછે ખાય અગર લોકડાઉન અગર લોકડાઉન આગળ વધારીએ તો આપણી આર્થિક સ્થિતિ વગડશે અને બીજી વાત અગર લોકડાઉન ના વગાડે અનલોક રાખીએ તો કોરોનાના કેસીસ વધશે તો આના માટે એક વાત કહેવા માંગીશ કે જે ટેસ્ટ છે બધા એ ટેસ્ટ લેવાના વધારે વધારે લેવા જોઈએ તો ખબર કોને કોને છે અને એ વધારે ફેલાય ના અને સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું જોઈએ અને બીજી વાત એવી છે કે હું એટલું જ કહેવા કે જે યુનિવર્સિટી અને જે જે પણ પણ એક્ઝામ્સ લેવાની વાત આવે છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે જ્યારે યુનિવર્સિટી દસ દસ હજાર લોકોને એક્ઝામ્સ લેશે તો કોરોનાના કેસીસ વધશે અને એ ઇન્ડિયા માટે સારું નહીં અને બીજી વાત કે અનલોક થયું છે કોરોના ઇન્ડિયા માંથી ગયું નથી અનલોક થયું છે કોરોના ઇન્ડિયા માંથી ગયું નથી ટેસ્ટ વધારવા જોઈએ શું લાગે છે અત્યાર સુધી જે સંખ્યા આવી રહી છે ટેસ્ટ થઈ રહ્યા છે નથી થઈ રહ્યા જો વાત કરવામાં આવે તો આપણી વડોદરાની જે એપ્રોક્સિમેટ વસ્તી કહી શકાય કે ઓગણીસ થી વીસ લાખ છે એપ્રોક્સિમેટ કહી શકાય તો હવે આપણે જાણીએ જ છીએ મારે કોઈને કહેવાની જરૂર નથી કે કોરોનાના વડોદરામાં કેટલા ટેસ્ટ થઈ રહ્યા છે જો તમે એકસો પચાસના પર ડે ટેસ્ટ કરો છો અને પચાસ થી સાઈઠ હું તો વધારે કહું છું પણ પચાસ સાઈઠ જેટલા કોરોના પોઝિટિવ આવે છે તો તમારે વિચારવાની જરૂર છે કે જો તમે બે હજાર અથવા હું તો કહું છું કે મેક્સિમમ ટેસ્ટ કરો તો કેટલા કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે આપણે સૌ જાણીએ છીએ કે હાલ અનલોક એક ચાલુ થઈ ગયું છે તો વાત કરવામાં આવે તો આપણે ખબર નથી કેમ કે કોરોના ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે એટલે તમને ખબર નથી કે આપણી આજુબાજુમાં કોણ કોરવા લઈને ઉભા દોડી રહ્યો છે આપણીમાં ઉભો રહ્યો છે એટલે સરકારે વાત કરવામાં આવે તો બીજી બાજુ એમ સરકાર એવું કહી રહી છે કે યુવા ધન હવે વાત કરું તો ઇઝરાયલનો નો આપણે સૌને જાણીએ છીએ કે તાજો કેસ કેવો છે કે જ્યાં સ્કૂલો ખોલવામાં આવી તો ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાય છે તો એવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ન થાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ હવે વાત કરવામાં આવું તો આપણે યુનિવર્સિટી તો મહારાજા સાહેબ યુનિવર્સિટી વાત કરવામાં આવે તો ત્યાં આજે સિન્ડિકેટ ચાલી ચાલીએ ત્યાંનો નિર્ણય પહેલા એવો હતો કે એક્ઝામ લેવામાં આવે

એનું રીઝન એ છે જોવા જઈએ તો આપણે બીજા બધા બી સ્ટેટ છે મહારાષ્ટ્ર છે છત્તીસગઢ સ્ટેટ છે ઓરિસ્સા છે ત્યાં બધી ગવર્મેન્ટ તેઓ ડિસાઇડ કરી શકતી હોય કે ટીવાય બી માસ્ટર અને વિદ્યાર્થીઓની એક્ઝામ છે તે પોસ્ટપોન કરી શકતી હોય અમુક એક્ઝામો કેન્સલ બી કરી શકતી હોય ગ્રેડ પ્રમોશન બી આપી શકતી હોય તો આપણે ગુજરાત ગવર્મેન્ટ કમા નહીં લઈ શકતી તમે જોઈ શકો છો ઇઝરાયલનો જે ભાઈ હમણાં કેસ કીધું હિરનભાઈ જે રીતના ઇઝરાયલમાં એક સાથે સત્તર હજાર વિદ્યાર્થીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે તેમાંથી શાસ કોરોના નીકળ્યો કોરોના નીકળ્યો તો એના કારણે તો આપણા તમે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે બધી ઘણી બધી યુનિવર્સિટી ગવર્મેન્ટ છે તેમાં લાખો વિદ્યાર્થીઓ ભણતા હોય છે અગર એમાંથી અમુક વિદ્યાર્થીઓને કોરોના નીકળ્યો તો બધા બધાને જ પૂરે પછી ક્વોરન્ટાઇન કરવામાં આવે તો ઘણી દુઃખદ વાત કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને ચિંતા છે કે જો શારા કોલેજો કેમ્પસો ખોલવામાં આવશે તો કોરોનાનો વ્યાપ વધી શકે છે આપ શું માનો છો આ ચિંતા વ્યાજબી છે એક રીતે જોવા જઈએ તો ચિંતા વ્યાજબી છે સાથે સાથે એવું કહેવા માંગીશ કે સરકારે જે વિદ્યાર્થીઓના હિતમાં જે ગાઈડલાઈન આપી છે પૂરી પૂરી રીતે સાચી છે હવે રહી વાત સંક્રમણ વધવાની તો આપણે સાથે સાથે એ વસ્તુ બી કે એક બાજુ સંક્રમણ વધી રહ્યું છે એની સામે રિકવરી રેટ બી ઘણો એવો વધી રહ્યો છે તો આપણે સિક્કાની એક બાજુ બાજુ નહીં પણ બંને બાજુ જોવું પડે કે સંક્રમણની સંખ્યા વધી રહી છે એની સામે રિકવરી રેટ બી વધી રહ્યો છે હવે આની અંદર આપણે ઘરેલુ ઉપચાર બી ઘણા બધા કરી શક્યા છે જે આયુષ્ય મંત્રાલય છે એના દ્વારા જે કઈ ગાઈડલાઈન આપવામાં આવી છે એને આપણે ફોલો કરવા જોઈએ પોતાની જે રીતે કાળજી રાખીશું તો આ સંક્રમણને અટકાવવા માટે આપણાથી એઝ અ યુથ આપણે આમાં જો ઇનિશિયટી વધારે લઈશું તો આ કેસ વધવાની સંભાવના બહુ ઓછી છે ચિત્ર આ હતા વડોદરાના જે યુવાનો વિદ્યાર્થીઓ છે તેઓના વિચારો અને તેઓના અવાજો આવતીકાલે મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચે જે સીધો સંવાદ થવાનો છે તેમાં આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે કે આગળ અનલોક રાખું લોકડાઉન રાખું કે કેટલી છૂટછાટ આપવી ચિત્ર આભાર એને સમગ્ર મામલે જાણકારી આપવા બદલ તો આપણે જણાવી દઈએ કે લોકોના અલગ અલગ મંતવ્યો છે આખરે જે કોરોનાને લઈને સ્થિતિ થઈ છે ખાસ ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ વડોદરા અને સુરતની જે સ્થિતિ લઈ છે તમામ લોકોનું ઈચ્છું છે કે આખરે સરકારે કોઈ કલેક સ્ટ્રેટેજી ને અપનાવી જોઈએ મહત્વપૂર્ણ રહેશે કે આ મીટિંગ બાદ આખરે શું પરિણામ સામે આવે છે